गुड मॉर्निंग बाळको, गई वखतनी वीडियो में आपणे शुं जोयुं हतुं? खाली जग्या शब्द जोड़ी बनावो अने एक वाक्य में जवाब लखो। हवे आजे आपणे वीडियो में शुं जोईशुं तो पूरा वाक्य बना जवाब लखो अने साचुं वाक्य बनावीने लखो। हवे तमारी परीक्षा पूर्ण थई छे, तमे बधाए हुं एवी आशा राखुं छुं के बधाए बधा विषयना पेपर सुंदर स्वच्छ अक्षरे अने बधा जवाब साचा लख्या हशे। बधाए हमणां स्कूल खुलवानी नथी तो घरे बेसीने दरेक विद्यार्थीए जाते ज मेहनत करवानी छे। कोईने कहेवू पण ना पड़े कि चाल तू लखवा बेस, चाल भणवा बेस, पण दरेक बाळको मने आशा छे कि बेटा तमे बधा ज पोतानी जाते भणवा बेसता हशो। हवे आपणे जोईए आजे पूरा वाक्यमां जवाब लखो। हवे पहेलो सवाल छे કે મુરબ્બો કેવો હતો? તો મુરબ્બો કેવો હતો? તો મુરબ્બો રસદાર હતો। કેવો હતો મુરબ્બો? રસદાર હતો। બીજો સવાલ છે, ઉંદર ક્યાં ચાલ્યા હતા અને તેમને શો વિચાર આવ્યો? તો ઉંદર ક્યાં ચાલ્યા હતા? તો ઉંદર બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા હતા। બરણીમાં મુરબ્બો હતો, તે મુરબ્બો ઉંદરો ખાવા ચાલ્યા હતા અને તેમને પછી શું વિચાર આવ્યો? તો યાદ કરો, મેં તમને સમજાવ્યું હતું કે તે શું કહે છે કે ચાલો ચાલો આપણા બચ્ચા માટે પણ થોડો મુરબ્બો લઈ જઈએ। એટલે તેમને વિચાર આવ્યો કે બચ્ચા માટે ઘરે થોડો મુરબ્બો લઈ જઈએ, તેવો તેમને વિચાર આવ્યો। હવે ત્રીજો સવાલ છે કે શેઠે બરણી પાસે આવીને શું કર્યું? તો શેઠે બરણી જ્યારે ઉંદરો મુરબ્બો ખાવા માટે બરણીમાં અંદર હતા ત્યારે શેઠ તેમને જોઈ જાય છે, તો શેઠ આવીને શું કરે છે? તો શેઠે બરણી પાસે આવીને બરણીમાં ઊંધે માથે પડેલ ઉંદરની પૂંછડી ખેંચીને બહાર કાઢ્યા। એટલે જે ઉંદરો બરણીમાં મુરબ્બો ખાવા ગયા હતા તેમણે પૂંછડી પકડીને ઊંધા માથે તે લોકો પડ્યા હતા, પૂંછડી ઉપર હતી અને તેમનું માથું બરણીમાં નીચે હતું, તો તેમણે બધાને પૂંછડી પકડીને બહાર કાઢ્યા। હવે એના પછી ચોથો સવાલ છે કે ઉંદરને જોઈને ઉંદરના બચ્ચાઓએ એને શું કર્યું? તો ઉંદરને જોઈને તેમના બચ્ચાઓએ શું કર્યું હતું? તો તેમના આખા શરીરે શું ચટી ગયો હતો? મુરબ્બો। તો ઉંદરના બચ્ચાઓ તેમને વળગી પડ્યા અને મુરબ્બો ચાટવા લાગ્યા, તો શું કર્યું? તો ઉંદરને જોઈને ઉંદરના બચ્ચાઓએ આખા ડીલે વળગી અને મુરબ્બો ચાટ્યો। શું કર્યું? મેં હમણાં જ કીધું કે તેમના આખા શરીરે ચોટી ગયા અને મુરબ્બો ચાટવા લાગ્યા। હવે આપણે જોઈએ કે સાચું વાક્ય બનાવો, એટલે કે આપણે જોયું હતું કે ઉલટ સુલટ વાક્ય હોય તે વાક્યને ગોઠવીને આપણે કેવા વાક્ય બનાવવાના છે, તો સાચા વાક્ય બનાવવાના છે। હવે પહેલું છે કે ગયો છું હું ગભરાઈ, તો શું બનશે વાક્યમાં? કે હું ગભરાઈ ગયો છું। દુકાન છે ચાની મારી, તો શું થશે? ચાની મારી દુકાન છે। હાથમાં છે મોબાઈલ મારા, તો શું વાક્ય બનશે? મારા હાથમાં મોબાઈલ છે। ફરીથી જોઈ લઈએ, ગયો છું હું ગભરાઈ, આ આખું વાક્ય ઉલટ સુલટ છે, તેને આપણે સાચું બનાવવાનું છે। તો હું ગભરાઈ ગયો છું। દુકાન છે ચાની મારી, તો ચાની મારી દુકાન છે। હાથમાં છે મોબાઈલ મારા, તો મારા હાથમાં મોબાઈલ છે। બધાએ આ પૂરા વાક્યમાં જવાબ લખવાના છે અને સાચું વાક્ય બનાવવાનું છે। જે બાળકો હજી પણ નોટ બનાવતા નથી તેમણે ફરજિયાત નોટ બનાવીને લખવાનું છે અને બાળકો આપણે જાતે જ આપણે ભણવાનું છે। મમ્મી પપ્પાને પણ કહેવું ના પડે કે બેટા તું ભણવા બેસ, બેટા તું ભણવા બેસ। જેમ દરરોજ અલગ અલગ વિષયની ટીચર વિડીયો મૂકે છે એમ તમારે જે તે વિષયનું લખી દેવાનું અને તૈયાર કરી દેવાનું રહેશે। અસ્તુત્વ